અંકલેશ્વરમાં ગાંધીતુર બનેલી નર્મદા નદીના ભયાનક વિનાશક પૂરના પાણીએ અંકલેશ્વર હાંસર રોડ ઉપર આવેલી 50થી વધુ સોસાયટીના હજારો મકાનોમાં પાણી ભરાતા ઘર વકરી સહિતના દ્રશ્યો સર્જાયા હતા. એટલે કે વિનાશક દ્રશ્યને લઈને લોકોની આંખો ભીની થઈ જાય તેવા દ્રશ્ય સર્જાયા છે. તો બીજી તરફ દીવા ગામમાં પણ આવી જ કપોડી હાલત ઊભી થઈ છે. નર્મદા નદીના પૂરના પાણી ઓસરી ગયા છે, જેને લઈને અંકલેશ્વર હાંસોટના રોડ ઉપર આવેલી 50 કરતા વધુ સોસાયટીઓમાંથી પાણી ઉતર્યા બાદ તેના ધસમસતા પ્રવાહે કરેલા વિનાશની તસવીરો સામે આવી રહી છે. હજારો મકાનોમાં ફળી વળેલા પાણીઓ પગલે લોકોના ઘર વખરીનો સામાન સહિત ખેડૂતને આ માનવ સર્જિત આફતને કારણે બરબાદ થઈ ગયા છે. સરદાર સરોવર ડેમમાંથી 18 લાખ ક્યુસેક કરતા વધુ પાણી છોડવામાં આવતા ભરૂચ નજીક નર્મદા નદી ગાંડીતુર બની હતી. નર્મદા નદી ગોલ્ડન બ્રિજ નજીક 40 ફૂટની સપાટીએ પાર કરી જતા ચારે તરફ પાણી જ પાણી થઈ ગયું હતું. તેમાં મુખ્યત્વે પાણીના પ્રવાહે અંકલેશ્વર તરફની દિશા પકડતા અંકલેશ્વરના હાંસોટ અને દીવા રોડ ઉપર આવેલી સોસાયટીઓ અને અંકલેશ્વરના કાંઠાના ગામોમાં પાણી ભરાયા હતા. અંકલેશ્વરના કાંઠાના ગામોમાં 1 માળ સુધી પાણી ભરાયા હતા, તો બીજી તરફ અંકલેશ્વર હાંસોટ રોડ અને દીવા રોડ ઉપર આવેલી સોસાયટીઓમાં 6 થી 8 ફૂટ સુધી પાણી ભરાયા હતા. જ્યારે હવે નર્મદા નદી શાંત પડતા ધીમે ધીમે પાણી ઓસર્યા છે, પરંતુ પાણી ઓસર્યા બાદ પણ હવે દુઃખદ અને ભયાવહ તસવીર સામે આવી રહી છે. અંકલેશ્વરના હાંસો દીવા રોડ પર આવેલી 50 કરતા વધુ સોસાયટીઓમાં આવેલા હજારો મકાનો અને તેમાં રહેતા પરિવારજનોને 24 કલાક સુધી ઘરમાં પાણી વચ્ચે અધ્ધર જીવે રાત પસાર કરવાનો વાર આવ્યો હતો. જો કે ગઈકાલે સાંજથી ધીમે ધીમે પાણી ઉતરવાનું શરૂ થતા પાણી ઓસર્યા બાદ લોકોના મકાનો વાહનોમાં થયેલા નુકસાનોની તસવીરો સામે આવી રહી છે. પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં મકાનના રહીશોના જણાવ્યા મુજબ 2 દિવસ પહેલા એકાએક રાત્રિના 8 થી 10ના ગાળામાં નર્મદા નદીના પૂર પાણી સોસાયટી વિસ્તારમાં ફરી વળ્યા હતા, પરંતુ આટલી તેજ ગતિથી પાણી તેમજ તેમાં તેમના ઘરમાં પ્રવેશી જશે એવું તેમણે સપને ન વિચાર્યું હતું. રૂઝદ પૂરગ્રસ્ત વિસ્તારોના મકાનોમાં મધ્યરાત્રિએ 6 થી 8 ફૂટ સુધી પાણી ભરાતા લોકોના ઘરમાં રહેલા આખા વર્ષનું અનાજ, કરિયાણું, ગોદડા, ગાડલા, ઇલેક્ટ્રોનિક્સ, ચીજ વસ્તુઓ સહિત સાધન સામગ્રીને નુકસાન કરવા સાથે સાથે કેટલીક વસ્તુઓ ફેંકવા લાયક પણ રહી નહોતી. સ્થાનિક લોકોની બાઇટ અહીંયા મૂકવી. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ભરૂચનો ધસમસતો પ્રવાહ એટલો ભયંકર હતો કે લોકોના ઘરોમાં પાર્ક વાહનોમાં મીટરો દૂર રોડ ઉપર તણાયા હતા. મોટરસાયકલો અને ઘરના બહાર ફેંકેલી વસ્તુઓ દૂર સુધી તણાઈ ગઈ હતી. આપકા નામ? રાકેશ સિંહ. આપ કહાં રહેતે? વૃંદાવન સોસાયટી, હસોટ રોડ, અંકલેશ્વર, ભરૂચ. કલ જો બાઢ આવી હતી, જી જી, ઉસકી જો પરિસ્થિતિ થી, જી વો બહોત ભયાનક થી. समथिंग 7 से 8 फीट तक पानी आया था और आदमी को संभलने का मौका नहीं मिला और बहुत सारे नुकसान, जो ग्राउंड फ्लोर पे जो भी व्यक्ति थे उनका सब नुकसान हो गया है, यानी सामान निकालने का भी मौका नहीं मिला. और अभी भी कहने का मतलब गली मोहल्ले में पानी ज़्यादा कीचड़ भरे हुए हैं. पानी तो निकल चुका लेकिन अभी गली में 2 फीट 2.5 फीट पानी अभी मौजूद है. कितना नुकसान? कितना हुआ? बहुत सारा नुकसान हुआ है. ग्राउंड फ्लोर जो था सबका ही डूब गया, सब सामान ही. यहाँ पे तो काफी सोसाइटियाँ हैं. जी, सभी सोसाइटियों में हसोट रोड होके पानी आया हुआ. शू नाम छो? जयेश भाई. गई काले जे पूर ना पानी आवत है तेमा शू परिस्थिति हती ने आजे शू परिस्थिति? गई काले पानी रोड ऊपर, सोसाइटी ना रोड ऊपर 10 થી 12 ફૂટ જેટલા પાણી આવી ગયા હતા અને ઘરમાં 7 થી 8 ફૂટ જેટલા પાણી આવી ગયા હતા. પરિસ્થિતિમાં એવું છે કે ઉપરથી અચાનક એક સાથે પાણી છોડવામાં આવ્યું. આજ દિવસ સુધી કોઈ દી સોસાયટીમાં પાણી નતું હતું. એક સાથે ફ્લોમાં 10 થી 15 મિનિટમાં એટલું પાણી ઘૂસી ગયું. અને અત્યારે શું પરિસ્થિતિ? અત્યારે પરિસ્થિતિ એવી છે કે પાણી જતું રહ્યું છે પણ બધું કાદવ ભરાઈ ગયું છે. કેટલું નુકસાન? કેટલું નુકસાન? લાખોની ઉપર. આ છે અંકલેશ્વરના હાંસોટ રોડ ઉપરની સોસાયટી. અહીંથી ઓછામાં ઓછી 15 થી 20 સોસાયટીમાં બધામાં ઘર દીઠ લાખોના ઉપરના નુકસાન થયેલા છે. તંત્ર પાસે માંગે છે કે થોડું ઘણું સરકાર જે તે વળતર આપે, અમારે પંપની વિધિ આતે ચાલુ કરે, સર્વેની વિધિ ચાલુ કરે અને નગરપાલિકાને એવી અમે માંગણી કરીએ છીએ કે આ જલ્દીથી સફાઈ કરાવી અને આ રોગચાળો ન ફાટી નીકળે એના માટે વહેલી વ્યવસ્થા કરે.